ખેડૂતો અને કંપનીના કોન્ટ્રાક્ટર વચ્ચે મામલો બીચક્યો ખેડૂતો દ્વારા યોગ્ય વળતર આપવાની માંગ કરી છે તાવી ગામના ખેડૂતો દ્વારા અગાઉ કરાયેલ યોગ્ય માંગનું નિવારણ નહીં આવતા ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો લાકડીયાથી વડોદરા સુધી જઈ રહેલ હેવી ચાલી રહ્યું છે કામકાજ યોગ્ય વળતર નહીં ચૂકવાતા ખેડૂતોના ખેતરમાં મોટા વીજ પોલ નાખવાની કામગીરી કરવામાં આવતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો ખેડૂતોએ યોગ્ય વળતરની માંગ સાથે આજે ફરી એકવાર વિરોધ નોંધાવ્યો છે કંપની દ્વારા આજે પોલીસ પ્રોટેક્શન સાથે રાખીને લાઈન નાખવાની કામગીરી શરૂ કરાઈ કામકાજના સ્થળ ઉપર એસઆરપી તેમજ પોલીસ મહિલા પોલીસના ધાડા ઉતર્યા હતા તાવી ગામે પસાર ખેડૂતોના ખેતરમાંથી નીકળતી હેવી લાઈનનું કામકાજ બંધ કરાવવા માટે ખેડૂતોએ હલ્લાબોલ કર્યો સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા મહેન્દ્ર બગડિયા લખતર પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા ખાનગી કંપની દ્વારા ખેડૂતોના ઊભા પાક ઉપર જેસીબી ફરી વળ્યું ખેડૂતો દ્વારા યોગ્ય વળતર ચૂકવવા માટે ઉચ્ચારી હતી માંગ આગામી સમયમાં ખેડૂતોની માંગ નહીં સ્વીકારાય તો ગાંધી ચિંદિયા માર્ગે આંદોલન કરવામાં આવશે આવનારા બે હજાર બાવીસમાં વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ખેડૂતો તેમજ ગ્રામજનોની ચીમકી લખતર તાલુકાના તાવી ગામની સીમમાં લાકડીયા કચ્છથી વડોદરા સુધી સાતસો પાસઠ કેવી હેવી વીજ લાઇન પસાર થતાં ખેડૂતોની સંમતિ વગર કામગીરી શરૂ કરવામાં આવતા જે કામનો તાવી ગામના ખેડૂતો દ્વારા અનેકવાર કામગીરીનો વિરોધ કરી કામગીરી બંધ કરવામાં આવી હતી જે કંપની દ્વારા આજે ફરી કામકાજ સ્થળ ઉપર પોલીસ એસઆરપી મહિલા પોલીસ બંદોબસ્ત સાથે રાખીને કામગીરી શરૂ કરવામાં આવતા તાવી ગામના ખેડૂતો આજે ફરી એકવાર એકઠા થઈને ભારે ખેડૂતો અને કંપનીના કોન્ટ્રાક્ટરો રકજક સાથે ઉગ્ર બોલાચાલી જોવા મળી હતી જ્યારે ખેડૂતો અને કંપનીના કોન્ટ્રાક્ટરો વચ્ચે ભારે રક્ષક કરતા પોલીસ દ્વારા ખેડૂતો સકતસિંહ રાણા પ્રહલાદસિંહ રાણા શિશુપાલસિંહ રાણા જયપાલસિંહ રાણા યોગરાજસિંહ રાણા હિતેન્દ્રસિંહ રાણા સહિતના ખેડૂતોની અટકાયત કરી લખતર પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યારે પોલીસ બંદોબસ્ત વચ્ચે કંપની દ્વારા ખેડૂતોના ઉભા પાક વચ્ચે જેસીબી લઈ જઈને કામગીરી શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો હતો